नमस्कार मित्रों, शनि देव ने सौथी क्रोधित देवता मानवामो आवे छे। एवुं कहेवामो आवे छे के जो शनि देवनी खराब नजर व्यक्ति पर पड़े छे तो तेना जीवन में मुश्किलीओ आवे छे। आपणा हिंदू ग्रंथों में एवुं मानवामो आवे छे के जे कोई व्यक्ति भगवान हनुमान जी नी भक्ति करे छे तेना पर शनि देवनो प्रकोप रहेतो नथी। એવું કહેવામાં આવે છે કે મહાબલી હનુમાનની સામે શનિદેવ પણ કંઈ કરી શકતા નથી। આજે અમે તમને એવા એક મંદિર વિશે જણાવીશું જ્યાં મહાબલી હનુમાનજીના ચરણોમાં શનિદેવ સ્ત્રી સ્વરૂપે બિરાજમાન છે। હવે સવાલ એ પણ ઊભો થાય છે કે એવું તો વળી કયું કારણ છે કે શનિદેવને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું અને મહાબલી હનુમાનજીને ચરણોમાં બેસવું પડ્યું। તો ચાલો મિત્રો જાણીએ આ મંદિર વિશે। તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે। પૌરાણિક કથા અનુસાર એકવાર પૃથ્વી પર શનિદેવનો પ્રકોપ ખૂબ વધી ગયો હતો। શનિદેવની દુષ્ટ દૃષ્ટિથી મનુષ્ય જ નહીં પરંતુ દેવતાઓ પણ ખૂબ વ્યથિત થયા હતા। આ પછી બધાએ શનિદેવના પ્રકોપથી બચવા મહાબલી હનુમાનજીને યાદ કર્યા અને રક્ષા માટે વિનંતી કરી। ભક્તોની વિનંતીથી હનુમાનજી શનિદેવને સજા આપવા માટે નીકળી ગયા। જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ ત્યારે તે ભયભીત થઈ ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમને હનુમાનજીના ક્રોધથી કોઈ પણ બચાવી શકશે નહીં। કથાઓ અનુસાર શનિદેવ હનુમાનજીના ક્રોધથી બચવા માટે એક ઉપાય શોધ્યો અને સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી લીધું। બધા જાણે છે કે હનુમાનજી બ્રહ્મચારી છે અને તેઓ કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડતા નથી કે ખરાબ વર્તન કરતા નથી। બસ આટલું વિચારીને શનિદેવ હનુમાનજીના ક્રોધથી બચવા માટે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન હનુમાનજી પાસે તેમના ચરણોમાં આશરો માંગ્યો। હનુમાનજીને આ વાતની ખબર પડી ગઈ હતી કે શનિદેવે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે। આમ હોવા છતાં હનુમાનજીએ શનિદેવને સ્ત્રી રૂપે માફ કરી દીધા। આ પછી શનિદેવે પોતાનો પ્રકોપ હનુમાનજીના ભક્તો પરથી દૂર કર્યો। મહાબલી હનુમાનજીનું આ મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના સારંગપુર ગામમાં આવેલું છે। આ પ્રાચીન હનુમાન મંદિરને કષ્ટભજન હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ ભક્તો આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા આવે છે અને ભક્તિ કરે છે તેમના પરથી શનિદેવનો પ્રકોપ દૂર થઈ જાય છે। એવું પણ માનવામાં આવે છે કે શનિદેવ ક્યારેય હનુમાનજીના ભક્તોને મુશ્કેલીઓ આપતા નથી। આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરવા આવે છે। હનુમાનજી અહીં ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો મિત્રો, આજે આપણે જાણ્યું કષ્ટભજન હનુમાન મંદિર વિશે। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।